गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 8 विज्ञान में आपणे चेप्टर नंबर 13 ध्वनि एना विषे समझवानुं छे के ध्वनि एटले शुं। बराबर, ध्वनि एटले के साउंड, आपणे जे पण बोलीए छे ने अवाज कहेवाय छे। बराबर, तो एक प्रकारनुं शुं छे? ध्वनि छे। चलो आगळ आपणे एना विषे समझीए। कंपन, एक स्थानेथी बीजा स्थाने के आगळ पाछळ थती पदार्थनी गतिने कंपन कहे छे। कंपन एटले के वाइब्रेशन के ध्रुजवुं। कंपन करतो पदार्थ ध्वनि उत्पन्न करे छे। कोई पण दोलनना कंपनना विस्तारने कंप विस्तार कहे छे। घड़ियाळनो काटो हमेशा बराबर गोळ गोळ सेकंड काटो होय छे, फर्या करे छे, तो झीणो झीणो एमां शुं थाय छे? अवाज आवतो रहे छे। मनुष्यमां स्वर पेटी के कंठस्थानमांथी ध्वनि उत्पन्न थाय छे। स्वर पेटी श्वासनळीना उपला छेड़ा पर होय छे। ज्यारे फेफसा તિરાડ द्वारा हवा धकेले त्यारे स्वर तंतुओ कंपन अनुभवे छे अने ध्वनि उत्पन्न थाय छे। ध्वनिने प्रसरवा माटे माध्यमनी जरूर पड़े छे। ज्यारे ते पात्रमांथी बधी छवा दूर करो छो त्यारे ते पात्रमां शून्य अवकाश छे तेम कहेवाय। કોઈપણ પદાર્થને વારવાર આમ તેમ ગતિ કરવાને કારણે પદાર્થનું કંપન કહે છે। આ ગતિને દોલિત ગતિ કહે છે। એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે। આવૃત્તિને હેઝર્ડ કે એચ અને ઝેડ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે। કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે। મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા આશરે 20 હેઝેડ થી 20,000 હેઝેડ છે, એટલે કે એની વચ્ચેનો કોઈ ધ્વનિ હોય તો મનુષ્ય સાંભળી શકે છે। અસુખદ ધ્વનિને ઘોંઘાટ કહે છે। ઘણીવાર એક સતત કોઈ પણ એવો અવાજ હોય કે જેનાથી આપણને શું થઈ જાય, કંટાળી જઈએ। બરાબર, કહેવાય કે આ શું ઘોંઘાટ કરો છો, તે આપણા બોડીને શું થતું હોય, શું થતું હોતું નથી, ગમતું નથી હોતું, એ ઘોંઘાટ કહેવાશે। પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે। ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષ આવવા જોઈએ, જેથી ઘોંઘાટ રહેઠાણ સુધી પહોંચી ન શકે। જો આજુબાજુ વૃક્ષોની સંખ્યા હશે તેના દ્વારા જે અવાજ છે એ આપણને ઓછો સંભળાય છે। આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શું શરીરનો કોઈ ભાગ કંપન અનુભવે છે? મનુષ્યોમાં સ્વર પેટી ગળાના ભાગમાં હોય છે। બે સ્વરતંતુઓ આ સ્વર પેટીથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે। જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે। આગળ આપણે જોઈએ, તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો। ઘોંઘાટ કયા કારણોસર થાય છે? ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો અવાજ તમે ઘણીવાર જોયા હશે, બરાબર, તો વ્હીકલના હોર્નનો અવાજ હોય છે, ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમોનો વધુ પડતો અવાજ, ઘરેલું ઉપકરણોનો અવાજ જેવા કે મિક્સર કૂલર વગેરેનો, હવાઈ જહાજના એન્જિનો, ઔદ્યોગિક મશીન વગેરેની ઘોંઘાટ વધુ થાય છે। ઘોંઘાટે મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવીએ આપણે। આપણી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનું કારણ બને છે। અનિંદ્રા, હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર કહેવાય એને, ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થાય છે। સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામ ચલાવ કે કાયમી રીતે ઓછી થઈ જાય। વધુ પડતો અવાજના કારણે કાનની સાંભળવાની શક્તિ શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે। જો હવે આપણે એક પ્રશ્ન છે, તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે, તેમને એક ઘર રસ્તાના કિનારે અને બીજું રસ્તાથી 3 ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો? તમારો જવાબ સમજાવો। બરાબર, એક ઘર છે રસ્તાની છેડે અને બીજું છે રસ્તાથી 2-3 ગલી છોડીને। બરાબર, તો રસ્તાથી 2-3 ગલી છોડીને જ આપણે ઘર પસંદ કરીશું ને, કારણ કે રસ્તાની નજીક એકદમ ઘર હશે તો તેનાથી વ્હીકલનો આવવા જવાનો અવાજ આપણે સંભળાય। બરાબર, જ્યારે ગલીમાં અવાજ ઓછો આવશે, હું મારા માતા પિતાને બીજું ઘર જે રસ્તાની 3 ગલી છોડીને છે તે આપવાનો પ્રયાસ કરીશ, કારણ કે જે ઘર રસ્તાના કિનારે આવેલું છે ત્યાં રસ્તા પરના વાહનોનો હોર્ન ખૂબ જ અવાજ આવશે,
તેનાથી ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન થશે. જ્યારે જે ઘર ત્રણ ગલી છોડીને છે ત્યાં બિનજરૂરી ધ્વનિ પ્રદૂષણ થશે જ નહીં. બરાબર, તો આવી રીતનું હોય છે ધ્વનિ ચેપ્ટરમાં. બરાબર, અહીંયા આપણે અત્યારે આટલું રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આગળ ધ્વનિ વિશે સમજાવીશ. બરાબર.